दिल्ली मुंबई एक्सप्रेस वे मुद्दे खेडूतो आक्रमक मूड में जोवा मळ्या हता अने भरूच कलेक्टर कचेरी खाते पहोंची सज्जड विरोध नोंधाव्यो हतो अने वहीवटी तंत्रए नगर पालिकानुं सदंतर उल्लंघन करी रही छे। दिल्ली मुंबई एक्सप्रेसवे नी भरूच जिल्लामां खेडूत आगेवानोने नजर कैद करी पोलीस पहेरा वच्चे शुरू करेली कामगीरी सामे खेडूतो हवे भड़की उठ्या छे अने आज रोज कलेक्टर कचेरी खाते विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। अंकलेश्वर तालुकाना उटियाडारा गामे 4 मेथी पोलीस बंदोबस्त अने आगेवानोनी नजर कैद वच्चे कामगीरी शुरू कर्या बाद आजे बुधवारे अंकलेश्वर तालुकाना जूना दीवा गाम पण पोलीस काफला साथे काम शुरू करता खेडूतोए पित्तो गुमाव्यो छे। खेडूत अग्रणी निपुल पटेले जिल्ला कलेक्टर साहेब सुसुप्रीमो थई गया छे तेवी भड़ास काढी छे। અસરગ્રસ્ત ખેડૂતોએ ઉટિયાદારા બાદ જૂના દીવા ગામે ભેગા થયા હતા, જ્યાંથી જબરજસ્તીની કામગીરીનો વિરોધ નોંધાવવા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા કૂચ કરી હતી અને કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા, જ્યાં ભારે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આગ બબૂલા થયેલા ખેડૂતોએ વધુ બળાપો કાઢ્યો હતો કે રાજ્ય સરકારે ખેડૂતોના માથા પરથી હાથ ઉઠાવી લીધા હોય એમ લાગી રહ્યું છે, જે ખેડૂતો માટે આઘાતજનક છે। હવે અમે દર સોમવારે કલેક્ટર કચેરીએ કાર્યક્રમ આપીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો અન્ય જિલ્લાની સરખામણીએ ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે અને આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હું નિપુલ પટેલ, આજરોજ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના 32 ગામ અને ખેડૂતો ભેગા થયા છે કલેક્ટર સાહેબ પાસે। અમે લોકો ઉંટિયાદરા કામ બંધ કરાવવા માટે ગયા હતા, ત્યાં પોલીસ કાપલાએ અમને રોકવામાં આવ્યા એટલે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। આવનાર છેલ્લા 6 મહિનાની ઘટનામાં ખેડૂતો NHAI સરકાર અને BJP સંગઠન દ્વારા 600 થી 700 રૂપિયા પ્રમાણેનું વળતર આપવાનું કલેક્ટર સાહેબ દ્વારા સૂચન કરવામાં આવેલું એ પ્રમાણે ખેડૂતોને તૈયાર કર્યા। ખેડૂત નિર્દોષ ભાવે તૈયાર થઈ ચૂક્યા છે અને એના ભાગરૂપે પુનગામમાં 660 રૂપિયાનો ઓર્ડર પણ કરવામાં આવ્યો છે। ત્યારે પણ કલેક્ટર સાહેબને NHAIની ચેરમેને એમ કહ્યું હતું કે તમે એક ગામનો નહીં, તમે દરેક ગામનો ઓર્ડર મને આ પ્રમાણે આપી દેવો એટલે હું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર મૂકી દઉં। એ કલેક્ટર સાહેબે ન આપતા હાઈવે ઓથોરિટી એ એક જ ગામ હોય એમણે છેદે ચેલેન્જ કરી દીધું। અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે કલેક્ટર સાહેબ અમને સાચી વાત જણાવે કે કઈ જગ્યાએ પેટમાં દુખે છે અને કયા કારણોસર છે તે આ પ્રક્રિયા ભરૂચ જિલ્લાના ખેડૂતોની ઉપર પોલીસની દમનગીરી જેવી કાર્યવાહી કરીને કામકાજ ચાલુ કરાવવામાં આવે। બીજું કે ન્યાયપાલિકાનું આજે વસ્ત્રહરણ થઈ રહ્યું છે, ન્યાયપાલિકા જેવું જિલ્લા કલેક્ટર સમાહર્તા જે છે એના મનમાં કંઈક હોય એવું મને લાગતું નથી, કેમ કે જિલ્લા કલેક્ટર સાહેબે સુપ્રીમ હોય તેવી રીતનું આજે બિહેવિયર કર્યું છે અને અમે માંગણી કરીએ છીએ કે કોઈ પણ હિસાબે અને કોઈ પણ ભોગે કામકાજ બંધ કરો અને ખેડૂતોને પહેલા વળતર ચૂકવવાનું પ્રાધાન્ય આપો। અમારી માંગણી નહીં સંતોષાશે તો દર સોમવારે અમે અહીંયા પ્રોગ્રામ આપશું અને આવનારા દિવસોની અંદર જલ્લડ આંદોલનના કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે થવાના છે। રણજીતસિંહ ડાભી, એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવું છું અને 32 ગામના ખેડૂતો પણ આ જમીન ગુમાવે છે। પ્રશ્ન એટલો જ છે કે આજે અભિનંદન આપું છું રાજ્ય સરકારને, આજે અભિનંદન આપું છું જિલ્લા સમાહર્તા સાહેબને કે અમારા દરેક ખેડૂતોના ઘેર પોલીસ બેસાડીને અમને રાતોરાત VIP બનાવી દીધા તે બદલ આપને ધન્યવાદ। અમે નેશનલ હાઈવેને અભિનંદન આપીએ છીએ કે ખેડૂતોના સામાન્ય પ્રશ્નને કોર્ટમાં ઘસડી જઈને દીવાને અન્યાય કર્યો। ત્યાર પછી પણ અભિનંદન આપીએ છીએ પુનગામને કે આપે આખું કોષ્ટક ગણીને ખેડૂતો માલામાલ થઈ ગયા છે તે કીધું, હારતોળા પણ બધા લોકોએ કર્યા અને ચૂંટણી પતી ગયા પછી ફરી એકવાર પુનગામને ડિસ્ટ્રિક્ટ કોર્ટની રાહ બતાવવામાં આવી છે। 200 રૂપિયા ઉતરી ગયા પછી જેમ નિપુલભાઈ આગળ વાત કરી કે કરોડનો મામલો તો ક્યારના ખેડૂતો કોમ્પ્રોમાઇઝ કરી ચૂકેલા છે કે હશે ચાલો જે હશે તે મોટા મને સ્વીકારીએ, પણ હવે પુનગામને પણ શા માટે પડકારવામાં આવે છે સમજમાં પડતું નથી। એટલે ઓવરઓલ નીતિ એ નક્કી થઈ રહેલી છે કે ખેડૂતોને એટલા પલોટો કે નિરુત્સાહી થઈ જાય અને આ લડતમાંથી જ બાકાત થઈ જાય, પણ એ કદી બનવાનું નથી એ રાજ્ય સરકાર પણ સમજી લે, અધિકારીઓ પણ સમજી લે અને જેને જે સમજવું હોય તે સમજી લે। અમે ભિખારી નથી અને એટલા માટે અમારી જમીન ગઈ છે, અમે પાયામાં દટાયેલા છે આ પ્રોજેક્ટના, એક પ્રોજેક્ટમાં આટલા બીજા પ્રોજેક્ટમાં આટલા આ બધું કશું હવે બહુ લફડા ચાલ્યા એ ચાલવા દેવાનું નથી। એટલે
પહેલો પ્રશ્ન એ છે કે શા માટે ખેડૂતોએ હાઈવે બંધ કરાવવાની નોબત આવી, એ મૂળ પ્રશ્ન છે. શું આ બધા અભણ લોકો છે? અમે આતંકીઓ છીએ તો અમારા ભારતીય પોલીસો દ્વારા ભારતીય લોકોને પડકારવામાં આવે છે? શું ભરૂચ જિલ્લાની હદ, સુરત જિલ્લાની હદ પૂરી થાય પછી પાકિસ્તાનમાં આવે છે આ ભરૂચ અને વડોદરા, કે જેથી આવું અણછાસ્તું વર્તન અમારી સાથે કરવામાં આવે છે? એટલે મહેરબાની કરીને પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે મતો લેવાના આવે ત્યારે પણ પોલીસને સાથે લઈને જરૂર આવજો, અમે તમારું સ્વાગત કરીશું. એટલે ચડે નહીં, એટલે અમારી અંદર રહેલા ખરાબ માણસને છેડો નહીં તમે. અમે બહુ સીધા સાદા ને સામાન્ય લોકો છે, એક પણ પોલીસ મિત્ર અહીંયા હાજર રહેવાની જરૂર નથી. એટલા ખાનદાન કુળમાંથી આ લોકો આવે છે. અમે ગુંડાઓ ન હોય, અમે આતંકીઓ ન હોય, અમે કોઈના પથરા મારવા માટે આવતા નથી. આ ફાયર બ્રિગેડને ઉનાળામાં બીજે લગાવો, કોઈ કોઈ મરશે એનાથી. અહીંયા કોણ આગ લગાડવા બેઠું છે? આગ તો તમે અમારા દિલોમાં લગાડી દીધી છે. રોજ અમારી બૈરી હિસાબ કરે છે કે હવે આટલા આવશે, આટલા આવશે, આટલા આવશે. અમારી ફેમિલી પણ અમારાથી થાકી ગઈ છે હવે. એટલે અને બીજો એક રસ્તો પણ આજે બતાવી દઉં છું. નિપુલભાઈએ સંઘર્ષની વાત કરી, આ બહેનો ઊભા છે આ તાપમાનમાં, જુઓ આ કેમેરામાં બતાવો કે આ બહેનો પણ ઊભા છે. માતૃ સંસ્થાઓ, મહિલાઓનો તો બહુ ગુણગાન ગવાય છે. હવે મહિલાઓમાં બપોરે 2:30 વાગે આ દશામાં કોણ લાવ્યું છે? ખેડૂત જવાબદાર છે આના માટે. એટલે બીજો એક સૌથી સારો રસ્તો કહું છું, અને આજે જ અમલમાં આવે એવો રસ્તો કહું છું, કે જે કોઈ લાગતા વળગતા લોકો છે ત્યાં પોલીસ મિત્રોને ઓર્ડર કરે અને અમને અહીંયા લાઈનસર ઊભા રાખીને મારી નાખે. અમારી ફેમિલીની સાથે જ લાવ્યા છે, ગોળી જ નહીં દો. ન બજેગા બાસ, ન બજેગી બાસુરી. અને અમારી જમીન, અમારા ઘરબાર બધું તમે લઈ લો અને મજા કરો. આ કોઈ રાજકીય વાત નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ વાત નથી, આ કોઈ કોંગ્રેસના સમર્થનની વાત નથી. એ વિરોધ પક્ષો એ રોટલા ખાઈને ઊંઘે છે અને બધા કેવી રીતે શાંત છે તે પણ આખી દુનિયાને ખબર છે. અને આ કોઈ આમ આદમી પાર્ટીનું પ્રોજેક્શન નથી, અમે બિન રાજકીય લોકો છે. અમારો 3 જ વસ્તુનો મુદ્દો છે, ખેડૂત, જમીન અને વળતર. એ સિવાય અમારા દિમાગમાં કંઈ નથી. રાજ્ય સરકાર કેટલું જજુમવું, કેટલું જજુમવું, આજે 53 વાર આવી રહ્યા છે અને કાગળના ડુચ્ચાની જેમ એને ડોલમાં ફેંકી દેવામાં આવે છે. આ સંવેદનાઓ સાથે રમશો તો ઈશ્વર પણ છોડે નહીં. આજે તમારો દોર છે, આવતીકાલે બીજાનો દોર આવશે. અને ખેડૂતના નિશાસા ન લો, નહીં તો ધનોત પનોત નીકળી જશે, નિશ્ચિત વાત છે. મરવાનું તમારે પણ છે ને મરવાનું અમે પણ છે. અને આજે કરોડ રૂપિયાને લાત મારવાની તાકાત જો કોઈમાં હોય તો તે ખેડૂતમાં છે, કે ચલો 650 હશે તોય લઈ લઈશું. અમારે નિપુલભાઈએ કીધું કે કંઈ આગું પાછું કરવું હોય તો પણ કરી નાખો, તમારો બોલ નહીં રાખીએ. પણ કમસે કમ અમે બજારમાં સ્ટેન્ડ કરી શકીએ એટલું તો કંઈ કરો યાર. ભિખારી કરતા આવડી દશા અમારી થઈ ગઈ છે. હવે હવે અમે ભિખારી તરીકે નહીં પણ માલિક તરીકે વર્તવાના છે ભવિષ્યમાં. એ જેને સમજવું હોય તે સમજી લે. અમારા જીવન મરણનો પ્રશ્ન છે, આમાંથી પીછેહટ કરવાનો કોઈ સવાલ ઊભો થતો નથી, ઊભો થતો નથી, ઊભો થતો નથી. જય જવાન, જય કિસાન.